વધુ સમાચારમાં વાત કરીએ તો ઘણા સમયથી ભાદરણ પોલીસ સ્ટેશનમાં ચિપકીને રહેલા પીએસઆઈ પટેલનો વધુ એક વિવાદ સામે આવ્યો પીએસઆઈ પટેલ પોતાની જાતને સિંગમ જેવો દેખાવ કરવા ગયા પરંતુ થયું અંધુ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરણ પોલીસ અનેક વખત વિવાદમાં આવે છે બાદરણ પોલીસ દ્વારા એક યુવકને માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે પીએસઆઈ અને તેના સાથીદારો દ્વારા માર મારવાનો આક્ષેપ સામે આવ્યો પીએસઆઈ એસએમ પટેલ દ્વારા માર મારવામાં આવ્યો હોવાની વાત પણ જાણવા મળી છે પ્રાપ્ત માહિતી અનુસાર જો વાત કરીએ તો યુવક કિકલોડ ચોકડી પર કામ અર્થે ગયો હતો અને ત્યાં એકાએક પોલીસ આવીને ગાડીમાં બેસાડીને એક પછી એક લાફાવાળી કરતા પચાસથી વધુ લાફાઓ અને ગડદાપાટું માર્યો હોવાનું જાણવા મળ્યું પરિવારજનો આક્ષેપ છે કે યુવકના કાનનો પડદો ફાટી ગયો છે યુવકના પરિવારને ન્યાય માટે હાકલ કરી છે હાલા પરિવાર ભયભીત છે અને ન્યાયની હુંકાર લગાવે છે સરકાર પાસે અપેક્ષા રાખે છે કે આ દબગાઈ પોલીસ અધિકારી સામે પગલા લે અને હવે જોવું રહ્યું કે આ વ્યક્તિ

મારે બેંક ની ચોપડી ફાડી નખી પડેલું છે પ્રસિદ્ધભાઈ અને વિજયભાઈ એ ત્રણ જણા અને મને બહાર ફેંકી દીધો અને મને એને ન્યાય મળે એનું કંઈક કરો આર્થિક છે અને જ્યારે ન્યાય ન મળે તો હવે પરિસ્થિતિમાં એ લોકો કરે છે અને ન્યાય ક્યાંથી મળે બરાબર અને કાન નું નુકસાન થયું છે એમને રિપોર્ટો કરાય બધું કરાય પછી નુકસાન થયું છે જ્યારે પોલીસ આ આવી ધમકી અને દાદાગીરી થી કામ કરશે તો અમારી આ પબ્લિક કઈ જશે આજે આ ભાઈને બી થયું કાલે કોઈ બી આમ આદમીને બી થાય અને એ બી અમારા ઠાકોર સમાજનો હોય કે ગમે તે સમાજનો હોય અને એમને ન્યાય માટે તો અમે અપીલ કરી જ છે એટલે અમે સરકારને એવું જ કહેવા માંગીએ છીએ કે એમને ન્યાય આપો એના સિવાય અમારે કોઈ વાત નથી અને અમારે જાણવું છે કે શાના માટે એમને માર્યા છે બસ એવું કહેવા માંગીએ છે એટલે અમારે ન્યાય જોઈએ બસ બીજી કશી વાત નહીં આજે કિંગઠોડ ગામ આવવાનું થયું ગત રોજ તારીખ ત્રીસના રોજ એક એવી ઘટના બની કે જાણે આપણે યુપી બિહારમાં રહ્યા હોય એક પોલીસ અધિકારીએ કિંખલોળ ગામની ચોકડી પર ગુંડાગર્દી રીતે એક ઠાકોર સમાજના બાળકને દીકરાને એ પોતાના કામ અર્થે ચાલતા બેંકમાં જઈ રહ્યા હતા ત્યારે પીએસઆઈ સાહેબે એને બોલાવી એને ખૂબ માર માર્યો એને ત્યાં સુધી મારતા રહ્યા જ્યાં સુધી એને કારનો પડદો ના ફાટી ગયો ત્યારબાદ એને ગાડીમાં નાખી એને ગરદાપાટુનો માર માર્યો હાથ પગ લાદ જે મન એમ મારતા રહ્યા કારણ પૂછવામાં પ્રયત્ન કર્યો તો એમણે કંઈ જણાવ્યું નહીં એમના સાથીદારોએ પણ હાથ સાફ કર્યો અમે પણ જાણવા માગીએ છીએ કારણ શું હતું એને ખૂન કર્યું ચોરી કરી કંઈ લઈને ભાગતો હતો શું એના પર એફઆઈઆર થયેલી કાયદાના ધોરણની રીતે કોઈ પણ કાર્યવાહી કરી હોત એના પર કોઈ ગુનો હોત તો એના પર એફઆઈઆર થાત એને લઈ ગયા હોત એને જેલમાં નાખ્યો હોત તો અમે સાહેબને બિરદા હોત પણ કોઈ ગુનો નહીં કોઈ કારણ નહીં કોઈ કારણ વગર એને ખૂબ માર્યો આજની તારીખમાં એને કાને સંભળાતું નથી ડૉક્ટરે કહ્યું તારો કાન પાછો નહીં આવે આવી પરિસ્થિતિમાં આપ સૌ જાણો છો કે આને ગુંડાગર્દી જ કહેવાય અને ન્યુસન્સ કહેવાય આવા પીએસઆઈને આણંદમાં ક્યારેય સાખી ના લેવાય હું તો કહું છું આવા નહીં ગુજરાતમાં નહીં આપણા ભારતમાં ના સાખી લેવાય અમારી માગણી છે આવા પીએસઆઈને એના હોદ્દા પરથી રદ કરવા જોઈએ આની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અમે એસપી સાહેબને પણ રજૂઆત કરી છે ગૃહ ખાતામાં પણ રજૂઆત કરી છે અને કોર્ટમાં પણ આપ્યું છે આશા રાખીએ છીએ તંત્ર આની પર ધ્યાન આપશે સાહેબ મોટા અધિકારી આના પર ધ્યાન આપશે અને આના પર કડક કાર્યવાહી કરશે